हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ 8 18मी सदीना राजकीय शासक विषय आपणे જોવાનું છે। આગળના વિડિયોમાં આપણે મુઘલ વંશના અંતિમ શાસકો વિશે જોયું હતું, તેમાં બંગાળ રાજપૂત શાસન તેના વિશે આપણે જોયું હતું। હવે આપણે આજે જોવાનું છે શીખ સામ્રાજ્ય। શીખ સામ્રાજ્ય છે તે ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી। જે ગુરુ નાનક છે તેમણે 15મી સદીમાં આ શીખ ધર્મની શું કરી હતી, સ્થાપના કરી હતી। શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો હતો। જે શીખ ધર્મ છે તે કઈ પરંપરા સાથે સંકળાયેલો હતો, તો કે શીખ ગુરુ પરંપરા સાથે તે સંકળાયેલો હતો, જેમાં 10 ગુરુઓ થયા। 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના દાંતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી। તેમાં 10 ગુરુઓ થઈ ગયા અને 10મા ગુરુ કોણ હતા, ગોવિંદસિંહ હતા। તેમણે શીખોને એકતાના દાંતણે બાંધી અને શીખ રાજ્યની તેમણે શું કરી હતી, સ્થાપના કરી હતી। ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો। શીખો 12 સમૂહમાં વિભાજિત હતા। આ જે શીખ ધર્મ હતા તે 12 જે સમૂહ હતા તેમાં તેમણે વિભાજિત થયા હતા, જેમાંનો એક સમૂહ શુકર ચક્યાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો। તેમાં આ રણજીતસિંહ હતા, તેમણે શીખ સામ્રાજ્યનો શું કર્યો હતો, વિકાસ કર્યો હતો। તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો। તેમણે કશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો હતો। તેમણે શીખ સામ્રાજ્યને ખૂબ જ વિશાળ સમૂહમાં તેમણે વિસ્તાર કર્યો હતો। તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા। તેમનું જે લશ્કર હતું તેમાં કોણ હતા, શીખ ધર્મના યુરોપિયન સેનાપતિઓ હતા અને તેમના સૈનિકો હતા। તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું। તેઓ તેમના સૈન્ય જે હતું તેમણે યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક તેમણે બનાવ્યું હતું। લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું। તેમણે તોપ બનાવવાનું કારખાનું ક્યાં આગળ સ્થાપ્યું હતું, તો કે તેમણે લાહોરમાં સ્થાપ્યું હતું। શેનું કારખાનું, તો કે તોપ બનાવવાનું। તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા, જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ફેરવી દીધું હતું। ઈસવીસન 1849માં તેમને શીખ સામ્રાજ્ય હતું, તેમને બ્રિટિશ સામ્રાજ્યમાં તેમણે શું કર્યું હતું, ભેળવી દીધું હતું। હવે મરાઠા સામ્રાજ્ય છે। મરાઠા સામ્રાજ્ય જે છે 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે। 17મી સદીના જે શાસકો હતા તેમાં આ છત્રપતિ શિવાજી હતા, તે અગ્રસ્થાને ગણાતા હતા। બીજાપુરના સુલતાન, મુઘલ સામ્રા ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું અને આ શિવાજી જે હતા તેમણે એક સ્વતંત્ર રાજ્યનું તેમણે શું કર્યું હતું, નિર્માણ કર્યું હતું। છત્રપતિ શિવાજી મહારાજાના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી અને મહારાજાના નેતૃત્વ હેઠળ રહી અને મરાઠાઓએ શું કર્યું હતું, તો કે દખણમાં તેમણે છાપામાર યુદ્ધ પદ્ધતિ તેમણે અપનાવી હતી। તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી। આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી। આમાં શિવાજીની જે ઉદાર નીતિ હતી અને શિવાજીનું ઉચ્ચ જે ચારિત્ર્ય હતું તે પણ તેમાં, ઉદાર નીતિઓ પણ તેમાં સામેલ હતી। છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો, જ્યાં શિવાજીના જે પૌત્ર હતા તેનું શું નામ હતું, શાહુને તેમણે ઔરંગઝેબે શું કર્યો હતો, તેને કેદ કર્યો હતો। ઈસવીસન 1707 બાદ શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો અને તેમને 1707 બાદ છૂટ્યા ત્યારે તેમના જે કાકી હતી તેમનું નામ શું હતું, તારાબાઈ હતું, તેમની વચ્ચે વારસા વિગ્રહ બંને વચ્ચે ફાટી નીકળ્યો હતો। શાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો હતો અને આ પેશવા બાલાજી છે
તેમને વિશ્વનાથને શું અપાવ્યું હતું? વિજય અપાવ્યો હતો. તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રાર્થનાની શરૂઆત થઈ અને આ મરાઠા સામ્રાજ્યમાં પેશવા પ્રાર્થનાની તેમના શરૂઆત થઈ હતી. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. આ બાલાજી જે વિશ્વનાથ હતા તે પ્રથમ કોણ હતા? પેશવા હતા અને તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. ઈસ્વીસન 1720માં તેમનું અવસાન થતા તેમના પુત્ર બાજીરાવ ચતુર રાજનીતિજ્ઞ હતા અને 1720માં તેમનું શું થયું હતું? અવસાન થયું હતું અને તેમના પુત્ર બાજીરાવ પહેલા પેશવા બન્યા. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. ભેળવીદે તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો તેમણે વિકાસ કર્યો હતો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા હતા. તેમણે આ માળવા, ગુજરાત અને બુંદેલખંડ જેવા રાજ્યો તેમણે જીતી લીધા હતા. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો અને તેમણે જે હૈદરાબાદમાં જે નિઝામ છે તેમણે પણ તેમણે હરાવ્યો હતો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું અને આ મહારાષ્ટ્રમાં એક મહાન મરાઠા રાજ્ય છે સામ્રાજ્ય તેમના તેમણે પરિવર્તન કર્યું હતું. ઈસ્વીસન 1740માં તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા હતા અને 1740માં તેમના અવસાન થયું ત્યારે તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા હતા તે બાજીરાવ પેશવા તેમણે બન્યા હતા અને બંગાળથી લઈને મૈસૂર સુધી તેમણે વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસ્વીસન 1761માં ઈરાનના શાહ હેમંત શાહીએ ભારત પર આક્રમણ કર્યું હતું. ઈસ્વીસનને 1761માં હેમંત શાહીએ ભારત પર શું કર્યું હતું? આક્રમણ કર્યું હતું. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું. મરાઠાઓ અને અબ્દાલી જે હતા તેમની વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો કે તેમની વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું જેમાં મરાઠા રાજ્યની હાર થઈ હતી અને આ પાણીપતના યુદ્ધમાં મરાઠા રાજ્યની શું થઈ હતી? હાર થઈ હતી. હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું હતું અને આ હાર થઈ છે તેવા સમાચાર મળતા જ તેમના આઘાતથી બાલાજી બાજીરાવનું શું થયું હતું? અવસાન થયું હતું. આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા અને આ યુદ્ધ જે પાણીપતનું યુદ્ધ થયું તેમણે મરાઠાઓને કેવા બનાવ્યા હતા? નિર્બળ બનાવ્યા હતા. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો અને આ પાણીપતના યુદ્ધ પછી શું થયું? ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. હવે આગળના વિડીયોમાં આપણે આગળનો પાઠ સમજીશું. અસ્તુ.